જયંત વિદ્યાર્થી મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે પાકનું નિંદણથી રક્ષણ કઈ રીતે કરવાનું છે, આગળ એની સિંચાઈ કઈ રીતે કરવાની છે આપણે જોયું હતું. તો કે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એનો ઉપયોગ થાય છે જ્યાં પાણી ઓછું મળે છે ત્યાં. આ ઉપરાંત જે ટપક સિંચાઈ પદ્ધતિ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે ફળના બગીચામાં અને જ્યાં પાણી ઓછું પડી રહે છે ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, પંપ દ્વારા પાણી ખેંચવામાં આવે છે. પછી જોયું હતું નિંદણથી રક્ષણ, નિંદણથી એટલે કે વધારાનું ઘાસ આપણે દૂર કરવું. હવે પાકની સાથે સાથે ઘાસ જે ઉગી નીકળેલું હોય વધારાનું ઘાસ જે છે એને દૂર કરવું જરૂરી છે, કેમ કે એને દૂર ના કરીએ તો એ માણસોને પણ નુકસાનકારક છે, પ્રાણીઓને નુકસાનકારક છે, અને આપણે જે વનસ્પતિને એટલે કે આપણે પાકને જે આપણે પાણી પાઈએ છીએ એને જે આપણે પોષક તત્વો બહારથી પૂરા પાડીએ છીએ, પછી જે વનસ્પતિને સૂર્યપ્રકાશ મળવો જોઈએ, સૂર્યપ્રકાશ કોણ લઈ જાય છે, વધારાનું ઘાસ જે કે નિંદામણ છે, નિંદણ છે, એની નિંદણની વ્યાખ્યા જોઈતી. પછી આપણે નિંદણને દૂર કરવા માટે શું કામ કરીએ છીએ, તો કે જમીનના અમુક અંતરેથી આપણે એને ખેંચી લઈએ છીએ અથવા તો મૂળ સુધી ડાયરેક્ટ જમીનના મૂળને જ આપણે ખેંચી લઈએ છીએ જેથી નિંદણ દૂર થઈ જાય, અથવા તો ખેડ દ્વારા આપણે નિંદણને દૂર કરી દઈએ છીએ. હવે આગળનો ટોપિક છે લણણી. લણણી એટલે કે પાક આપણો સંપૂર્ણપણે તૈયાર થઈ જાય. હવે આગળની જે પ્રવૃત્તિ છે, આપણે જમીન ખેડી લીધી છે, એમાં બીજ વાવી દીધું છે, એને ખાતર આપી દીધું છે, એને નિંદણથી રક્ષણ મેળવી લીધું છે, આપણે સિંચાઈ કરી લીધી છે, તો છેલ્લે આપણો પાક તૈયાર થઈ જાય છે. હવે આપણો પાક તૈયાર થઈ જાય તો એનું શું કરવું છે, કે પાકને કાપવો જોઈએ. પાક તૈયાર થઈ જાય એટલે પાકને કાપવું, એને શું કહેવાય, લણણી. તો જોઈએ કે પાકની લણણી એ અગત્યનું કામ છે. સૌથી મહત્વનું કામ કયું છે, પાકની લણણી. તો કે લણણી એટલે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેમને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. સંપૂર્ણપણે પરિપક્વ એટલે કે પાક આપણો તૈયાર થઈ જાય, આપણે બીજ વાવેલું છે જમીનમાં, એને આપણે પોષક તત્વો આપીએ છીએ, ખાતર આપીએ છીએ, એને પાણી પૂરું પાડીએ છીએ, પછી જે આપણો પાક તૈયાર થાય છે, આપણે ઘઉંના બીજમાંથી ઘઉંનો આખો પાક તૈયાર થાય છે, તો એને પાકને શું કરવું જરૂરી છે, કાપવો. તો એને શું કહેવામાં આવે છે, લણણી. છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તો જમીનથી નજીકના અંતરે કાપી લેવામાં આવે છે. કઈ રીતે, ધારો કે આ જમીન છે, જમીનની ઉપર આપણે આ છોડ વાવેલો છે. હવે આ જે છોડ વાવેલો છે તો છોડને ખેંચીને ડાયરેક્ટ ઉખડી લેવાય છે, એટલે કે મૂળ સુધી ડાયરેક્ટ મૂળથી એને ઉખાડી લેવાય છે, એટલે આખો પાકને જે છોડ છે એ ખેંચાઈ જાય છે, અથવા તો જમીનથી નજીકના અંતરેથી એને કાપી લેવામાં આવે છે. આ જમીનની જે નજીકનું અંતર હોય છે ત્યાંથી એને કાપી લેવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે, પાકની લણણી. પાકને પરિપક્વ થતાં 3-4 મહિના થાય છે. હવે આપણે બીજ વાવેલું છે તો એ કાંઈ એક અઠવાડિયામાં કે 15 દિવસમાં તો ઉગી નથી જવાનું. હવે બીજને પરિપક્વ થતાં ધીમે ધીમે એનો વૃદ્ધિ થાય, એની વિકાસ થાય, તો એને કેટલો ટાઈમ લાગે છે, 3-4 મહિના. હવે પાકને દાતરડાની મદદથી લણણી કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં પાકને કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે, દાતરડું, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, દાતરડાનો ઉપયોગ થાય છે. હવે અથવા તો મશીનથી પાકની લણણી કરાય છે, તે મશીનને હાર્વેસ્ટર કહેવામાં આવે છે. પહેલાના સમયમાં દાતરડાનો ઉપયોગ થતો હતો, હવે અત્યારે દાતરડાનો ઉપયોગ થાય છે. તમે બધાએ ગામડે જોયું હશે, દાતરડું કોને કહેવાય, જો તમે ચિત્રમાં આપેલું છે બુકમાં, તો એ દાતરડાની મદદથી પાકને કાપવામાં આવે છે. હવે જે પાકને કાપવાનું જે મશીન છે એને શું કહેવામાં આવે છે, હાર્વેસ્ટર. હાર્વેસ્ટરની મદદથી પાકને કાપવામાં આવે છે. હવે થ્રેસિંગ એટલે કે પાકમાંથી બીજ અથવા દાણાઓને ભૂસામાંથી અલગ કરાય, એને થ્રેસિંગ કહેવામાં આવે છે. હવે આપણો પાક તૈયાર થઈ ગયો છે, એટલે પાક તૈયાર થઈ ગયો, ડાયરેક્ટ એમાંથી બીજ નથી નીકળવાના, કોઈ દાણા નથી નીકળવાના અનાજના, તો પાકની સાથે સાથે એમાં થોડાક પાંદડા હોય છે, થોડીક માટી ચોટેલી હોય છે, હવે આ બધાને દૂર કરીને આપણે શું લાવવાનું છે, અનાજના દાણા આપણે છૂટા પાડવાના છે. તો અનાજના દાણા છૂટા પાડવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે, થ્રેસિંગ. હવે જે થ્રેસિંગ છે, થ્રેસિંગ જે કરાય છે એ મશીનને શું કહેવામાં આવે છે, થ્રેશર. આગળ જોઈએ,
મશીન કમ્બાઈન મશીન એટલે કે હાર્વેસ્ટર અને થ્રેશરનું સંયુક્ત સ્વરૂપ હાર્વેસ્ટર એનો મતલબ શું થાય તો કે આપણે આગળ જોયું કે પાકની કાપણી કરવામાં આવે છે એને કહેવાય છે હાર્વેસ્ટર પાકની કાપણી અને થ્રેશર એટલે કે અનાજના દાણા છૂટા પાડવાનું મશીન પાકની કાપણી કરવાનું મશીન કયું છે તો કે હાર્વેસ્ટર અને થ્રેશરનો થ્રેશર એટલે કે અનાજના દાણા છૂટા પાડવાનું મશીન હવે આ બેયનું સંયુક્ત સ્વરૂપ એટલે શું કહેવાય છે કમ્બાઈન મશીન છે એનું નામ શું છે કમ્બાઈન મશીન આ મશીનની મદદથી શું કામ થાય છે તો કે પાકની લણણી પણ થાય છે એટલે કે પાકની કાપણી પણ થાય છે પાકને કાપવામાં આવે છે સાથે સાથે પાકમાંથી બીજને ભૂસામાંથી અલગ કરવાનું કાર્ય પણ થાય છે એટલે કે પાક હોય એની સાથે એની પાકની અંદર દાણા રહેલા હોય છે જે આપણે છોડ છે એ ધીમે ધીમે એનો વિકાસ થાય છે તો ઘઉંના ડાયરેક્ટ દાણા નથી ઊગી જતા એ ભૂસા જેવું હોય છે એની અંદર દાણા બીજ રહેલા હોય છે તે ભૂસામાંથી અલગ કરવાનું કાર્ય એટલે કે બે કામ થાય છે કોના દ્વારા તો કે કમ્બાઈન મશીન દ્વારા આગળ જોઈએ કે નાના ખેતરવાળા ખેડૂતો ઉપણવાની ક્રિયા દ્વારા દાણા અલગ કરે છે હવે આ ઉપણવું એટલે શું આગળ તમે આગળના ધોરણમાં ભણી ગયા કે આપણે સુપડા દ્વારા આપણે અનાજને સાફ કરીએ છીએ ધારો કે અનાજમાં કોઈ કાંકરા હોય છે કોઈ જવ રહેલા હોય છે ઘઉં હોય તો તે બધાને કોના દ્વારા સાફ કરીએ છીએ ઉપણવાની ક્રિયા આપણે ઘરે તમે જોયું હશે કે તમારા મમ્મી એ લોકો અનાજ સાફ કરવા માટે સુપડાનો ઉપયોગ કરતા હોય તો સુપડાથી આપણે જે ઘઉંને સાફ કરીએ છીએ જે કંઈ અનાજને સાફ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે ઉપણવાની ક્રિયા હવે આગળ છે તો કે અમુક ખેડૂતો છે અમુક લોકો છે જે આ બધા ઘઉંના જે ભૂસામાંથી આપણે ઘઉંને અલગ કર્યા હોય ત્યારે જે વધારાનું જે ઘાસ નીકળે છે વધારાના છોડના જે ઠૂઠા હોય છે એને બાળી દે છે એટલે કે નકામાં છોડના ઠૂઠા વધે છે અનાજના દાણા અલગ કર્યા પછી તો એને બાળી દે છે હવે બાળી દે છે તો શું થાય હવાનું પ્રદૂષણ થાય બળે અનાજના જે ઠૂઠા છે બળે એટલે હવાનું પ્રદૂષણ થાય હવામાં ઝેરી વાયુઓ ભળે છે અને ક્યારેક જે ખેતરોની અંદર બીજો પાક સાચવેલો હોય છે ખેતરોની અંદર બીજો પાક ઉગેલો હોય છે ક્યારેક એને પણ નુકસાન થાય છે તો આવું ન કરતાં શું કરવું જોઈએ તો કે જે વધેલા ઠૂઠા છે છોડના એને જમીનમાં દાટી દેવા જોઈએ એનું શું બનાવવું જોઈએ સેન્દ્રિય ખાતર હવે જે વધેલા છોડના ઠૂઠા છે એને આપણે જમીનની અંદર દાટી દઈએ તો ધીમે ધીમે આપણે જેવી રીતે છાણિયું ખાતર બનાવ્યું છે એમાં મૃત વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ તો સાથે એની અંદર આદ નાખી દઈએ તો સેન્દ્રિય ખાતર બની જાય જે જમીનને ઉપયોગી છે તો આપણે શું કરવું જોઈએ કે વધેલા છોડના ઠૂઠા છે એને બાળવા જોઈએ નહીં હવાનું પ્રદૂષણ કરવું જોઈએ નહીં એના કરતાં સારી રીત કઈ છે તો કે જમીનની અંદર દાટીને એનું સેન્દ્રિય ખાતર બનાવવું હવે આગળ છે લણણી ઉત્સવો હવે લણણી ઉત્સવ આ એટલે શું એનો મિનિંગ શું થાય લણણી ઉત્સવ હવે પાકને તૈયાર થતા 3-4 મહિના થાય છે હવે ખેડૂતો પાકને તૈયાર કરવામાં કેટલી બધી મહેનત કરે ધારો કે પહેલાં એને આગળ આપણે બધી પ્રવૃત્તિ જોઈએ તો કે પહેલાં ખેતરને ખેડે છે એની જમીન પોચી બનાવે છે હવે પોચી બનાવે છે સાથે સાથે એને પોષક તત્વોની જરૂર રહે છે તેમાં છાણિયું ખાતર નાખાય છે પછી શું કરે છે એની અંદર બીજની વાવણી થઈ જાય પછી એની અંદર કુદરતી કે કૃત્રિમ ખાતર નાખે છે બહારથી પોષક તત્વો પૂરા પાડે છે જે પાકને જોઈએ છે એ આ ઉપરાંત એની સિંચાઈ કરે છે વધારાનું ઘાસ દૂર કરે છે આ બધું કામ કરે છે આટલી બધી મહેનત કરે છે ત્યારે આપણને કોઈ પણ જે પાક ઉગાડેલો હોય છે એ તૈયાર થાય છે તો આટલા બધા સમય પછી એટલે કે 3-4 મહિના અમુક પાકને તૈયાર થતા વધુ સમય લાગતો હોય તો આટલા મહિનાની જે મહેનત હોય છે હવે જ્યારે આપણો પાક તૈયાર થઈ જાય પાક આપણે ખેતરમાં વ્યવસ્થિત ઊભો પાક હોય એટલે કે સારો પાક આપણે ખેતરમાં લાગેલો હોય તો બધાને કેવું થાય આમ શું કહેવાય અંદરથી આનંદ થાય કે આપણે જેટલી મહેનત કરેલી છે બધી કેવી ગઈ એળે ગઈ એટલે કે આપણી મહેનત બધી સરખી રીતે ફળેલી છે પાક આપણે પાક વાવ્યો છે એની આપણે જેટલી મહેનત કરી છે
તો આપણે અલગ અલગ રાજ્યોમાં આની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે પાક સરખી રીતે ઉગી જાય છે, એટલે કે પૂરી રીતે પૂર્ણ પરિપક્વ થાય છે, તો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. કયા છે? તો કે પોંગલ, બૈસાખી, હોળી તમને ખબર જ છે આપણે ઉજવીએ છીએ, પછી છે દિવાળી, નાબન્ય અને બિહુ. આ અલગ અલગ રાજ્યોના અલગ અલગ તહેવારો છે. તો આ તહેવારો ઉજવવામાં આવે છે જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે. તો આ જે લણણી ઉત્સવો, એટલે પાક તૈયાર થઈ જાય છે ત્યારે ઉજવવામાં આવે છે, એટલે એને કહેવામાં આવે છે લણણી ઉત્સવો. ત્યારે બધા સ્ત્રી પુરુષો બાળકો બધા ભેગા મળીને આ ઉત્સવ ઉજવે છે. હવે આગળ જોઈએ સંગ્રહ. સંગ્રહ એટલે તો કે ધાન્યને લાંબા સમય સુધી સાચવવું. હવે આપણે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો, આપણે એની કાપણી કરી લીધી પાકની, પછી એના જે છોડના ભૂસા છે એની અંદરથી આપણે દાણા બહાર કાઢી લીધા. તો હવે આપણે જે અનાજ છે, જે બીજ છે, એને સાચવવા માટે સરખી જગ્યા તો જોઈએ ને, એની અંદર ભેજ ના હોવો જોઈએ, એને કીટકોથી રક્ષણ મેળવવું જોઈએ. તો આપણે જે પાકને સાચવીએ છીએ જેમાં, એને શું કહેવામાં આવે છે? સંગ્રહ. ધાન્યને લાંબા સમય સુધી સાચવવું એટલે કે અનાજ છે, જે કઠોળ છે, બધાને લાંબા સમય સુધી સાચવવું. ભેજ, કીટકો, ઉંદરો, સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવું. હવે તમને બધાએ ઘરમાં જોયું જ હશે કે ઉનાળાની સિઝન હોય ત્યારે ઘરમાં આખા વર્ષ દરમિયાનનો ઘઉં ભરી લેવામાં આવે છે, બાજરો ભરી લેવામાં આવે છે. તો આપણે એને શું કરીએ છીએ? બહારથી લાવીએ છીએ, ડાયરેક્ટ અંદર મૂકી દઈએ છીએ? નહીં, બહારથી લાવીએ છીએ. એની અંદર કોઈ કચરો રહેલો હોય, કોઈ માટીના કણો હોય, અમુક જે એની અંદર જે અશુદ્ધિ હોય આપણે દૂર કરીએ છીએ. તો કે હા, તમે બધાએ જોયું જ હશે ઘરે મમ્મી ઘઉં સાફ કરતા હોઈએ, બાજરો સાફ કરતા હોઈએ, પછી શું કરીએ છીએ? ડાયરેક્ટ ભરી દઈએ છીએ? નહીં, ભરી દઈએ છીએ, સાથે એની અંદર આપણે કોઈ દવા નાખીએ છીએ જેથી આખું વરસ કેવું રહે, અનાજ સારું રહે અને એની અંદર કીટકો ના પડે, કોઈ જેવા સૂક્ષ્મજીવો ના પડે જેથી જે અનાજ છે બગડી જાય આખા વરસનું. તો આ એ છે કે ભેજ, કીટકો, ઉંદરો અને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવું. હવે વચ્ચે વરસાદની સિઝન આવે તો ભેજનું પ્રમાણ કેવું હોય? વધારે. હવે અનાજને ભેજ લાગે તો અનાજ કેવું થઈ જાય? બગડી જાય. તો આ બધાથી સુરક્ષિત રાખવા આપણે એમાં કોઈ રસાયણો આપણે ઉમેરીએ છીએ. તો ભેજ, કીટકો, ઉંદરો અને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવું. પાકના દાણાઓને સૂકવવો જરૂરી છે. કેમ? તો કે બગડવાની સંભાવના વધુ, સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની સંભાવના વધારે છે અને બીજાપૂરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધારે છે, એટલે કે શક્યતા વધારે છે. હવે આપણે પાક છે, અનાજના જે દાણા છે ને સૂકવવા જરૂરી છે. એટલે એકને તડકે તપાવવામાં આવે છે. તમે ઘરે જોયું હશે કોઈ કઠોળ હોય કે અનાજ હોય, એને તળકે તપાવવામાં આવે છે જેથી એમાં જે ભેજ રહેલો હોય છે થોડો ઘણો એ પણ દૂર થઈ જાય. એટલે કે જો ભેજ હોય તો અનાજ કેવું થઈ જાય? સળી જાય છે. તો ભેજને દૂર કરવો જરૂરી છે. એટલા માટે આપણે સૂકવીએ છીએ અનાજને, એટલે બગડે નહીં, એની અંદર સૂક્ષ્મજીવો જે હોય એ નષ્ટ થઈ જાય. આપણે તળકે તપાવીએ એટલે કે વધારાના જે નાના નાના સૂક્ષ્મજીવો જે હોય છે એ બધા કેવા થઈ જાય? દૂર થઈ જાય. અને બીજાંકુરણની ક્ષમતા ગુમાવવાની સંભાવના વધારે રહી છે જો આપણે અનાજને સૂકવીએ નહીં તો. હવે આગળ જોઈએ સંગ્રહ. પહેલા બીજને તાપમાં સૂકવવામાં આવે છે, એટલે તાપમાં સૂકવવા જરૂરી છે. તેનાથી ભેજની માત્રામાં ઘટાડો થાય છે. મેં આગળ કીધું એમ તમે બધાએ ઘરે જોયું જ હશે, તમારા મમ્મી છે અનાજને સૂકવતા હશે. જ્યારે આપણે અનાજને આખા વર્ષ દરમિયાન આપણે સાચવવાનું હોય તો પહેલાં આપણે તડકે સૂકવીએ છીએ, સાફ કરીને આપણે એને પછી ભરીએ છીએ, એટલે પછી એનો સંગ્રહ કરીએ છીએ. તો કે ભેજની માત્રામાં ઘટાડો થઈ જાય. સૂકવીએ એટલે ભેજ બધો ઉડી જવાનો છે. કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગમાંથી રક્ષણ મળે છે. એટલે કે આ બધા જે જીવજંતુઓ છે, જે બેક્ટેરિયા રહેલા હોય છે, ફૂગ રહેલી હોય છે, એ બધામાંથી કેવું મળે છે? રક્ષણ મળે છે. અનાજ કેવું થાય છે? ચોખ્ખું. પાકનો સંગ્રહ ક્યાં ક્યાં થાય છે? તો કે કોથળા, ધાતુના મોટા પીપળા તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલો અને કોઠારમાં થાય છે. સાયલો એટલે કે ભૂગર્ભમાં મોટા મોટા કોઠારો હોય અથવા તો
તમે ચિત્રમાં જુઓ ધાતુના મોટા મોટા પીપ રહેલા હોય, જ્યારે બહુ મોટા પાયે અનાજનો સંગ્રહ કરવામાં આવે ત્યારે આ સાયલોનો ઉપયોગ થાય. અને અથવા તો કોઈ કોથળામાં આપણે ભરીએ છીએ, અથવા તો ધાતુના મોટા પીપળા હોય, તમે ઘરે જોયું જ હશે આપણે જે અનાજ સંગ્રહ કરીએ એ પીપળા જેવું હોય, આપણે એની અંદર આપણે અનાજ સંગ્રહ કરીએ છીએ. અથવા તો મોટા પાયા પર અનાજ સંગ્રહ કરવાનો હોય ત્યારે સાયલો અને કોઠાર, મોટા મોટા કોઠારો હોય એની અંદર અનાજનો સંગ્રહ થાય છે. હવે તમે ઘરે જોયું હશે કે જ્યારે આપણે અનાજનો સંગ્રહ કરીએ એની અંદર લીમડાના સૂકા પાન નાખીએ છીએ, અથવા તો કોઈ દવા ઉમેરીએ છીએ. આ છે શું કામ ઉમેરીએ દવા, તો કે એની અંદર કોઈ જીવજંતુ પડે ને અનાજ જે છે સારું ચોખ્ખું રહે આખા વર્ષ દરમિયાન, એટલે આપણે લીમડાના સૂકા પાન અથવા તો કોઈ દવા ભેળવીએ છીએ, એટલે અનાજ કેવું રહે સારું, જેનાથી ઉંદરો અને કીટકોથી રક્ષણ મળે છે. હવે મોટા પાયે અનાજનો સંગ્રહ કરવો હોય ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. કેમ? તો કે આજે ભૂગર્ભમાં કોઠારોમાં હોય કે સાયલોમાં આપણે અનાજનો સંગ્રહ કરીએ, તો મોટા પાયે અનાજ સંગ્રહ કરીએ તો આવું તો ઉંદરો અને કીટકો પડી જાય તો અનાજ કેવું થઈ જાય, બગડી જાય, નુકસાન થાય. એટલે એના માટે શું કરવું જરૂરી છે કે એને સ્વચ્છ, એટલે કે શુદ્ધ સ્વચ્છ બનાવીને અનાજને એની અંદર કોઈ રસાયણો છે દવા ભેળવીને પછી એને અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં લીમડાના સૂકા પાનનો ઉપયોગ થાય છે, અથવા મોટા સંગ્રહગૃહમાં રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. મેં અત્યારે કીધું એમ જે આપણે ઘરે શું કરીએ કે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરીએ અનાજને સંગ્રહ કરવા માટે. તમે ઘરે પૂછી જોજો મમ્મીને કે આપણે જે ઘઉં છે આખા વર્ષ દરમિયાન આપણે ભરીએ તો એની અંદર આપણે ચોખ્ખા રાખવા માટે શું નાખીએ છીએ, લીમડાના પાન છે, કોઈ એવું રસાયણ આવતું હોય કે જે આ બેક્ટેરિયા છે, પછી ફૂગ છે, નાના નાના જીવજંતુ છે એનાથી અનાજને બચાવતું હોય એ આપણે નાખીએ છીએ, અથવા તો રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. કોઈ દવા એવી હોય છે જે આ બધો કીટકો છે એનાથી બચાવે છે, એના માટે રાસાયણિક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે જે આગળનો ટોપિક છે એ પ્રાણીઓના, પ્રાણીઓમાંથી આપણે કઈ રીતે આહાર મેળવીએ છીએ, પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે એ આગળના લેક્ચરમાં જોઈશું. આ બે જે ટોપિક ચલાવેલા છે તમારે બધા વિજ્ઞાનની પાકી બુકમાં લખી નાખવાના છે.